नमस्कार मित्रों, मित्रों हूँ छू पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारू स्वागत छे। मित्रों आज नी मोटिवेशनल स्टोरी में बात करीशू दीकरीनी अगत्यनी वात। दीकरियो तमे जिंदगी में कोई पण पगलू भरता पेला खोटे रस्ते जता पेला माँ बाप नी चिंता अवश्य करजो। मित्रों अवारनवार मोटिवेशनल स्टोरी आपता रहीए छे। आपणी एक बे दिवस पहेलानी एक मोटिवेशनल स्टोरी हती कि लग्ननी दाळमां दुश्मने केरोसिन नाख्यू छे। ए मोटिवेशनल स्टोरीने सारो प्रतिसाद मळ्यो छे तो मित्रों तेनी लिंक नीचे डिस्क्रिप्शनमां आपी दीए छे, जोवानुं भूलता नहीं। हवे वात करीए तो आजनी मोटिवेशनल स्टोरीमां एक माता पिता होय छे, तेमने संतानमां एक दीकरी होय छे, एकनी एक दीकरी होय छे। परिवार एक नानू सरखू काम करीने पोतानू गुजरान चलावतो होय छे। एक चानी लारी होय छे पिताने, अने चानी लारी द्वारा समग्र पैसा धीमे धीमे एकठा करे छे बाळकोना एज्युकेशन माटे, अने भविष्यमां तेमने ભણાવવા માટે થોડા ઘણા પૈસા એકઠા કરતા હોય છે। દીકરી ધીમે ધીમે મોટી થઈ જાય છે, એકની એક દીકરી હોય છે, લાડકવાળી દીકરી હોય છે, પિતાને ખૂબ જ વાલી દીકરી હોય છે। દીકરી માટે પિતા ગમે તે વસ્તુ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે। દીકરી જ્યારે 18-19 વર્ષની થાય છે ત્યારે એક યુવકના પ્રેમમાં પડે છે, યુવકના પ્રેમમાં પડે છે, પરંતુ તે માતા પિતાથી અજાણ હોય છે, માતા પિતાને કોઈ વસ્તુ જણાવતી નથી, આ વસ્તુ ખાનગી રાહે ચાલતી રહી હોય છે। થોડો સમય જતાં આ યુવાને એ દીકરીને દગો આપે છે અને તેના પ્રેમને તરછોડી દે છે। દીકરી ઘરે આવે છે, ઉદાસીન મોં હોય છે, રડતી રડતી ઘરે આવે છે। માતા પિતા તેને પૂછે છે કે બેટા શું થયું, કેમ રડે છે? દીકરી જવાબ આપતી નથી। દીકરી એક જ રટણ કરે છે કે મને થોડા દિવસ એકલી તમે રહેવા દો। માતા પિતાને વિચાર આવે છે દીકરી કશું જણાવતી નથી, કંઈક તેની સાથે અજુગતું થયું હોય તેવું લાગે છે, પરંતુ દીકરીને વારંવાર પૂછવા છતાં દીકરી એક જ જવાબ આપે છે, મને એકાંતમાં રહેવા દો, મને થોડા દિવસ એકલી રહેવા દો, મને શાંતિથી જીવવા દો। ત્યારે દીકરી એક રૂમમાં ચાલી જાય છે, માતા પિતા પણ અલગ રૂમમાં બેઠા હોય છે। માતા પિતાને દીકરીની ચિંતા સતાવતી હોય છે, માતા પિતા અંદર અંદર વાત કરતા હોય છે, અને પિતા જણાવે છે કે થોડા સમય પહેલાં બાજુવાળી એક દીકરીને કંઈક તેના પ્રેમ સંબંધમાં અથવા તો અન્ય કારણોસર કંઈક પ્રોબ્લેમ થઈ હતી, અને તે પોતે છેલ્લે એક પોતે આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે આ વાત સાંભળતા જે બાજુમાં બેઠેલી જે દીકરીની માતા હોય છે તેને ધ્રાસકો લાગે છે કે આપણી દીકરી સાથે આવું કંઈ બન્યું હશે, અને તો આવું કંઈ થયું હશે તો પોતે આવું પગલું ના ઉપાડી લે। કારણ કે કહેવાય છે ને કે માતા પિતાની લાડકવાળી એકની એક દીકરી હતી કે જે જીવથી પણ વાલી હતી। પિતાએ જે તેની પત્ની હોય છે તેને કહે છે કે તું ચિંતા ન કર, મારી દીકરીને હું ઓળખું છું, ચોક્કસપણે તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ, મને એકવાર કોશિશ કરવા દે। ત્યાંથી પિતા ઊભા થાય છે, દીકરીના રૂમ તરફ આગળ વધે છે અને દીકરીના રૂમમાં પ્રવેશ કરે છે, દીકરીની સાથે બેસે છે। ત્યારે માતા પણ પાછળ ધીમા ધીમા પગલે બારણાની બહાર એટલે કે રૂમની બહાર ઊભેલા હોય છે કે પિતા શું કરી રહ્યા છે, દીકરીને કેવી રીતે સમજાવી રહ્યા છે। પિતા પોતાની વાત શરૂ કરે પહેલાં દીકરી જણાવે છે કે હે પિતા, તમે મને કશું જ કહેશો નહીં, મને કોઈ સલાહ ના આપશો, મને કંઈ પૂછશો નહીં, તમે મને થોડા દિવસ એકલી રહેવા દો। પિતા કહે છે બેટા, ભલે તારે એકલું રહેવું તને કશું જ નહીં કહું, પરંતુ મારી ફક્ત 2-5 મિનિટની એક નાનકડી વાર્તા છે, એ વાર્તા તું સાંભળી લે એટલે મને શાંતિ થાય અને હું ત્યાંથી ચાલુ જઈશ, ભાઈ તને કશું જ નહીં કહું। ત્યારે દીકરી કહે છે પિતા, ભલે 2-5 મિનિટની તમારી વાર્તા હોય તો હું સાંભળી લઉં છું। પિતા વાર્તાની શરૂઆત કરે છે, વાર્તામાં જણાવે છે એક દાદા દાદી હોય છે, તેમને પુત્ર અને પુત્રવધુ હોય છે। દાદા દાદીને ઈચ્છા હોય છે કે પુત્રવધુના ખોળે ફક્ત પુત્રનો જન્મ થાય, તેમને પુત્રીઓ પસંદ હતી નહીં, અને એવું વિચારતા હતા કે પુત્રી એ ઘરનું એ સાપનો ભારો છે, એ બીજા ઘરે ચાલી જશે, એ આપણા કુળને વધારશે નહીં, એટલે પુત્રી આપણે જોઈતી નથી, આપણે ફક્ત પુત્ર જોઈએ છે, તે વારંવાર પ્રેશર એ પુત્ર અને પુત્રવધુને આપતા હતા। પરિવાર ઘણો બધો ધનિક હતો, રૂપિયા પૈસા બંગલા મોટરગાડી તમામ પ્રકારની ચીજવસ્તુઓ, પરંતુ એક દાદા દાદીમાં મેન્ટાલિટી એવી કે ફક્ત આપણે છોકરો જ જોઈએ, છોકરી જોઈએ નહીં। સમય જતાં જે પુત્રવધુ હોય છે પ્રેગ્નન્ટ બને છે, તેને ખોળે પુત્રીનો અવતાર થાય છે,
ત્યારે દાદા દાદી એ જે એમનો પુત્ર અને પુત્રવધુ હોય છે તેને કહે છે કે અમારે પુત્રી જોઈતી નથી, તેને અનાથ આશ્રમમાં મૂક્યા અથવા તો તેની કોઈ પણ દૂધ પીતીની રીતે હત્યા કરી દો, અમારે દીકરી જોઈતી નથી, દીકરી કુળને આગળ વધારશે નહીં, અમારે દીકરી જોઈતી નથી. ત્યારે આ વાત સાંભળતા જે પિતાના જે પગ હોય છે એના નીચેથી જમીન ખસી જાય છે અને પિતા પોતે એમના જે પિતા હોય છે તેમને કહી દે છે કે તમારા વિચારો તમને મુબારક, તમારી નેગેટિવિટી તમને મુબારક, તમારા જેવા વિચારો છે એ જ પ્રમાણે તમે વર્તન કરો છો, એટલે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું કારણ કે મને મારી દીકરી સૌથી વાલી છે, મારી દીકરી માટે હું આ ઘર છોડવા તૈયાર છું, તમે માતા પિતા છો તેમ છતાં પણ હું છોડવા માટે તૈયાર છું કારણ કે તમારામાં નેગેટિવિટી છે અને દીકરી મારા ભવિષ્યમાં એક ખતરારૂપ બની શકે છે અને તમે એ દીકરીને જીવવા નહીં દો શાંતિથી. એટલે એ જે માતા પિતા હોય છે પોતાના, જે પોતાના પણ માતા પિતા હોય તેમને તરછોડી છે, રૂપિયા સંપત્તિ ગાડી બંગલા બધું તરછોડી દે છે અને ત્યાંથી દૂર એક ભાડાના મકાનમાં તે લોકો વસવા માટે જતા રહે છે. ભાડાના મકાનમાં વસતા વસતા એ દીકરીને મોટી કરે છે અને પોતાના જાનથી પણ વાલી દીકરી હોય છે. હવે આ સ્ટોરી જે દીકરીને સંભળાવતા હોય છે પિતા, ત્યારે બહાર ઊભેલા જે તે દીકરીની માતા હોય છે આ સ્ટોરી સાંભળતી હોય છે, તરત જ તે અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે કે બેટા તું જાણે છે આ સ્ટોરી કોની છે? દીકરી કહે છે મમ્મી કોની સ્ટોરી છે? બેટા આ સ્ટોરી તારા પિતાજીની છે, અત્યારે તારી સામે જે પિતાજી બેઠા છે એમની સ્ટોરી છે. બેટા તારા માટે તેણે પોતાનું ઘર બાર રૂપિયા સંપત્તિ બધું છોડી દીધું, તારા પિતા એકના એક પુત્ર હોવા છતાં પણ તેમણે આ બધી વસ્તુને લાત મારી દીધી ફક્ત અને ફક્ત તારા માટે જ. આ વસ્તુ સાંભળતા જ દીકરીને લાગણી ભરે ઉમળકો નીકળી આવે છે, ધૂમો ભરાઈ જાય છે, પિતાને અને માતાને ભેટી જાય છે અને કહે છે કે પિતા મને એક છોકરો યુવક સાથે પ્રેમ હતો અને પ્રેમમાં તેણે મને દગો આપ્યો છે. માતા પિતા કહે છે બેટા જીવનમાં ભૂલો થાય, ભૂલો નકામી ભૂલો હોય તો તેને ભૂતકાળ જે છે ભૂતકાળ બનીને ભૂલી જજો. જીવનમાં ભૂલવાથી આપણને કંઈક વધારે વિશેષ જીવવાની તક મળતી હોય છે. એટલે દીકરીને એક આશ્વાસન મળે છે, જીવન જીવવાની પ્રેરણા મળે છે, માતા પિતાને ભેટે છે, તેમને પગે લાગે છે અને જણાવે છે કે હે માતા પિતા, હવે જીવનમાં આવનારા દિવસોમાં તમારી પરવાનગી વગર અથવા તો તમારી જેમાં ખુશી હશે એમ જ હું મારી ખુશીને સારી ગણીશ. એટલે મિત્રો કહેવાય છે ને કે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરજો, માતા પિતા કોઈ દિવસ તમારું ખોટું નહીં કરે. એટલે મિત્રો મારે દીકરીઓને એવો સંદેશ આપવો છે કે તમે કોઈ પણ પગલું ભરો, કંઈ પણ વિચારો એ પહેલાં માતા પિતાના ચોક્કસથી વિચાર કરજો, એ તમને જીવથી પણ તે વાલા છે. મિત્રો આ હતી એક મોટિવેશનલ સ્ટોરી. મિત્રો એક નાનકડી બીજી એક વાત કરી દઉં છું જે સ્ટોરીની બહારની વાત છે. દીકરીઓ જ્યારે પરણે છે ને ત્યારે યાદ રાખજો મિત્રો, દીકરીઓ જ્યારે પરણે છે ને એ દિવસથી લઈને ફક્ત 6 મહિના અને 1 વર્ષ સુધી માતા પિતાની હાલત કફોડી બની જાય છે. જે પિતા હોય છે તેના ધંધા રોજગારમાં ધ્યાન રહેતું નથી, ધંધા રોજગાર નબળા પડી જાય છે અને કહેવાય છે ને કે દીકરીના પગલાં હોય ને એ ઘરની બહાર ચાલ્યા જાય છે ને, એટલે 1 વર્ષ કાઢવું ને એ પિતાના માટે ખૂબ ભારે હોય છે. મિત્રો તમારા જીવનમાં પણ આવું થયું હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને મિત્રો તમને જો આ સ્ટોરી સારી લાગે તો સ્ટોરીને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ફરીથી એક લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.